ઉપલેટામાં વરસાદે વિરામ તો લીધો છે પરંતુ હજુ સુધી વરસાદી પાણી ખેતરોમાંથી ઓસર્યા નથી જેને લઈને ખેતરોમાં ઉભો પાક થઈ ગયો છે પરંતુ હજુ સુધી ખેતરો સર્વે કરવા કે સહાય આપવા કોઈ અધિકારી નહીં આવતા ગુજરાતમાં મુખ્યમંત્રીને અને પત્રો લખી તેમની વ્યથા ઠાલવી હતી અને આગામી પાંચેક દિવસોમાં તમામ ખેડૂતોના ખેતરોનું સર્વે કરી અને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવે જેથી હવે ધોવાણ થયેલા ખેતરોનું સમાર કામ કરી બીજા પાક લેવા માટે થોડી મહેનત કરી શકે ઉપરેડા પંથકમાં ભારે વરસાદ વરસી ગયો જેના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને કપાસ મગફળી અને સોયાબીન જેવા પાકોનું ધોવાણ થયું હતું ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ખેડૂતોએ રા દિવસ મહા મહેનતે તૈયાર કરેલ પાક પર અતિવૃષ્ટિ થતા સંપૂર્ણ પાક બળી ગયો છે સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથરવામાં આવશે એવી જાહેરાત કરાઈ પરંતુ હજુ આજ દિવસ સુધી ઉપલેટાના ખેતરોમાં કોઈ અધિકારી સહાય કરવા કે સર્વે કરવા આવ્યા નથી ઉપલેટાના ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર તો ખેડૂતોએ એવા એક વીઘા દીઠ વાવેતરથી લઈ અને અત્યાર સુધી બાર થી પંદર હજાર રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે પરંતુ ભારે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું અને પાક સંપૂર્ણપણે બળી ગયો જેથી વાવેતર કરેલા તમામ પાકમાંથી ખર્ચ પણ નીકળી શકે તેમ નથી મારું નામ ખીમાભાઈ રબારી હું એક ખેડૂત છું અને આજે જે ખેતીને નુકસાન થયું છે જે હુનર થયું પડ્યા બે બે એના હિસાબે જે તાત્કાલિક સર્વે કરવાની માંગણી જે ખેડૂતોની છે અને જે આજે અમે પોસ્ટકાર્ડનો જે કાર્યક્રમ રાખ્યો છે એ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિમંત્રીને જાણ કરવા છીએ કે તાત્કાલિક અમારું સર્વે કરાવો અને સર્વે કર્યા પછી તાત્કાલિક ખેડૂતોને વળતર આપો વળતર આપશે ત્યારે ખેડૂતો જે અત્યારે બીજો પાક લેવાની સ્થિતિમાં હશે કારણ કે જે પાક નિષ્ફળ ગયો છે એ તો ખેડૂતના હાથમાં નથી આવ્યો પરંતુ જે હવે સહાય કરે ખેડૂત અથવા સરકાર અને તાત્કાલિક ખેડૂતને ખાતામાં આવે પૈસા તો જ આ ખેડૂત બચી શકશે બાકી ખેડૂતને બચવાની કોઈ જગ્યા નથી તો તાત્કાલિક સર્વે કરાવો અને ખેડૂતને બચાવો ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું તાજેતરમાં ઓગસ્ટ માન દરમિયાન સતત પડેલા વરસાદથી અને તે વરસાદને કારણે ભાદર મોજ વેણું નદીઓમાં આવેલા ભારે પૂરથી ખેડૂતોના ખેતરોના પાક ધોવાઈ ગયા છે બળી ગયા છે સડી ગયા છે અને ખેડૂતોની જમીનમાં ભારે ધોવાણ થયું છે ખેડૂતોએ માંગ કરી કે સરકાર આમાં કંઈક સહાય કરે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નીચે ખેડૂતોને સહાય આપવાની વાત કરી અને તાત્કાલિક સર્વે પંદર દિવસમાં થઈ જશે એવી ખેડૂતોને આશા આપી છે પરંતુ અમે જાણીએ છીએ કે આજે જાહેરાતને દસ દિવસ વીતી ગયા છતાં પણ હજી આજે સર્વેવાળા કોઈ ઉપલેટા તાલુકામાં આજે કહેવાતા જે પૂરગ્રત વિસ્તાર છે એમાં આવ્યા નથી તેને કારણે ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ છે અને ખેડૂતોએ નક્કી કર્યું છે કે હવે અમારી વાતને અમારી વેદનાને સરકાર સમજે એના માટે મુખ્યમંત્રી શ્રી અને શ્રીને એક પત્ર લખવાનો કાર્યક્રમ ખેડૂતોએ સાથે મળીને નક્કી કર્યો હતો તેના અંતર્ગત આજે આજે ભાદર નદીના પૂરના ગ્રસ્ત ખેડૂતો છે એ ખેડૂતો આજે એકઠા થયા હતા